हार्दिक पटेल पाटीदार अनामत आंदोलनों चेहरो पाटीदार नेता तेजाबी वक्ता अने हवे भारतीय जनता पार्टी ना नेता आखरे आ हार्दिक पटेल क्या खोवाई गया छे कांग्रेस थी छेड़ो फाड़ी ने भारतीय जनता पार्टी में जोड़ाना हार्दिक पटेल छेल्ला थोड़ा समय थी क्यांय जोवा नथी मळी रह्या અને તે પણ એવા સમયે કે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને 5 મહિના જેટલો સમય જ બાકી રહ્યો છે ત્યારે લોકો પૂછી રહ્યા છે કે આખરે હાર્દિક પટેલ ક્યાં ખોવાઈ ગયા છે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ કોંગ્રેસમાં ગયા અને બાદમાં ભાજપનો ખેસ ધારણ કર્યો પરંતુ ભાજપમાં જોડાતા જ હાર્દિક પટેલને લોકોની નારાજગીનો સામનો કરવો પડ્યો ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલે જ્યારે જ્યારે પણ ભાજપનું સમર્થન કરતો કે પોતાનો તર્ક આપતો કંઈ પણ વિડીયો કે પછી કંઈ પણ પોસ્ટ કરી તો લોકોએ હાર્દિકને ખૂબ જ ટ્રોલ કર્યા ત્યારે હવે બોલ બચ્ચનની છાપ ધરાવતા અને વારંવાર મીડિયામાં દેખાતા હાર્દિક પટેલ શિસ્તબદ્ધ ભાજપમાં એકદમ અનુશાસનમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે એટલે જ તો જેના તેજાબી ચાબખાથી ટીવી ડિબેટો ધમધમતી હતી તે હાર્દિક પટેલ હવે ભાજપના કોઈ ડોમમાં ક્યાંય ખોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે એક સમયે મીડિયા ડિબેટમાં જોરશોરથી બોલવામાં અને આક્ષેપબાજી કરવામાં માહેર ગણાતા હાર્દિક પટેલ આજકાલ માત્ર ભાજપના સામાન્ય કાર્યકર બની ગયા હોય તેવું લાગી રહ્યું છે ખુદ હાર્દિક પટેલના ફેન અને ફોલોવર્સ તથા સમર્થકો પણ શિસ્તબદ્ધ થયેલા હાર્દિકને શોધી રહ્યા છે કે આખરે ક્યાં ખોવાઈ ગયા છે અમારા બોલ્ડ અને તેજાબી વક્તા હાર્દિક પટેલ એક સમયે ભાજપ વિરુદ્ધ બેફામ નિવેદનબાજી કરનારા આ નેતાને ભાજપે ટોપી પહેરાવી છે ત્યારથી જાણે તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અથવા તો ઉતારી દેવાયા છે તેવું લાગી રહ્યું છે એવું પણ કહેવાઈ રહ્યું છે કે હાર્દિક પટેલને જાહેરમાં લાવવામાં આવે તો ભાજપના મતદારોમાં જ ઊંધી અસર પડી શકે તેમ છે માટે ભાજપે જ તેમને જાહેર કાર્યક્રમોમાં ન દેખાવાની તેમજ નિવેદનો ન કરવાની સૂચના આપી હોય તેવું બની શકે ખેર મુદ્દો જે પણ હોય પરંતુ લોકો તેમના આંદોલનકારી અને એક સમયે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારા આ નેતાને શોધી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે આખરે તેઓ ક્યાં ખોવાઈ ગયા છે જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં સાથે જ તમામ રાજકીય ખબર માટે જોતા રહો ગુજરાત તક